मॉर्निंग स्टूडेंट्स, आज આપણે ધોરણ 11 માં યુનિટ 1 રીડ 1 જેમાં આજે આપણે સીન છેલ્લો છે, સીન 4 જોઈશું। અત્યાર સુધી આપણે સીન 1 2 અને 3 ની ચર્ચા કરી છે, જેમાં અરુણિમા સિંહા એવરેસ્ટ ચડી રહી છે ત્યારે એને કેટલી કેટલી મુશ્કેલીઓ લડે છે। હવે સીન 4 માં આપણે છેલ્લું લે સીન છે, જેમાં એ તે પોતે એવરેસ્ટ ચડી જાય છે તેની આપણે ચર્ચા કરીશું। તો સીન 4 I arrived at Everest Base Camp on 11 April 2013. અંતે હું એવરેસ્ટ નો જે છેલ્લામાં છેલ્લો બેઝ કેમ્પ છે ત્યાં પહોંચી ગઈ, ક્યારે? 11 April 2013, નિયર અબાઉટ 2 years, તે 2 વર્ષની હું નજીકમાં હતી। કયા 2 વર્ષની નજીકમાં હતી? તો હેડ પાસ્ટ ધ સીન્સ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન, તેને જ્યારે ચાલતી ગાડીમાંથી નાખી દેવામાં આવી હતી તેના એ બરાબર 2 વર્ષની નજીકમાં હતી। એટ ધ કેમ્પ નો બડી સીમ્ડ ટુ નો દેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ, સીમ એટલે લાગવું અને નો એટલે જાણવું, કે છે હું જાણતી અથવા તો કોઈને ખબર હોય ને કે આને નકલી પગ છે એવું મને લાગતું નહોતું કે આને ખબર હોય, કોઈ જાણતું નહોતું મારા પગ વિશે કે મારો પગ નકલી છે। નો એટલે જાણવો અને સીમ એટલે લાગવો, એને ખબર જ નથી કે મારે કૃત્રિમ પગ છે। વન ડે, એક દિવસની વાત કરે છે, વાઇલ રિટર્નિંગ, જ્યારે અમે લોકો પાછા આવતા હતા, માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો, સ્નો એટલે કે બરફ, જ્યારે અમે પાછા આવતા હતા ત્યારે લેફ્ટ એટલે ડાબો અને લેગ એટલે પગ, મારો ડાબો પગ છે ને વારંવાર ભીનો થઈ ગયો, શેના કારણે? બીકોઝ, કારણ કે આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ, હું વારંવાર સ્લીપ એટલે લપસી જાઉં, અ કપલ ઓફ ટાઈમ્સ, કપલ એટલે બે વખત હું વારંવાર લપસી ગઈ હતી ઓન ધ સ્લીપરી સરફેસ, સ્લીપરી એટલે ચીકણી જે જમીન હોય ને સપાટી તેના ઉપર મારાથી લપસી જવાય હતું, જેથી બરફ હોય અને ત્યાં આપણે પડીએ એટલે આનો જે નકલી પગ છે શું થતો હતો, બરાબર ભીનો થઈ જતો હતો। નેક્સ્ટ મોર્નિંગ, બીજા દિવસે સવારે, સરફેસ એટલે સપાટી, બીજા દિવસે સવારે આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય, મેં મારા કૃત્રિમ પગને સૂર્યના પ્રકાશમાં ડ્રાય એટલે સૂકવવા માટે મૂક્યો, ડ્રાય એટલે સૂકવવા, સૂકો થાય તેના માટે મૂક્યો બીના માટે। એટ ધેટ ટાઈમ એટલે કે તે જ સમયે, સમ ફોરેનર્સ એટલે વિદેશી માણસો જે તેની સાથે કેમ્પ પર હતા તે લોકો, રિયલાઇઝ ધ ધેટ, તેમને ખબર પડી ગઈ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ, કે મારે તો માત્ર એક જ પગ છે। આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ટ, અને તરત જ મારા ન્યૂઝ છે બધે ફેલાઈ ગયા, ટીઆરપી એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, ટીઆરપી ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ એટલે કે છે મારા આ સમાચાર છે ટેલિવિઝન દ્વારા દરેક જગ્યાએ પહોંચી ગયા, સોર્ટ એટલે ફેલાવો, સોર્ટ એટલે ફેલાવો, સ્પ્રેડ પણ કહી શકાય એને, કે છે ફોરેનરો જોઈ ગયા એટલે એક માણસ છે બીજા માણસને કે બીજો ત્રીજાને કે, અને ધીમે ધીમે તો આ ન્યૂઝ છે ને બધે ફેલાઈ ગયા। ઇન માય ફાઇનલ એક્સપેક્ટેશન્સ એટલે મારું જે છેલ્લું ચઢાણ છે ને હવે આવી ગયું, એક્સપેક્ટેશન્સ
एक्सपीडिशन फाइनल એટલે છેલ્લું છેલ્લું અથવા અંતિમ પણ કહી શકાય છે કે છેલ્લું એવરેસ્ટ ચઢાણનું છેલ્લું ચઢાણ આવી ગયું એનું તો સાગરમાથા પહેલા ત્યાં દરિયો હતો એટલે એનું નામ હતું સાગરમાથાના નામથી એવરેસ્ટ શિખરને કહેવામાં આવે છે બ્રેકેટમાં આપ્યું છે આપણને હેડ ઓફ ધ સી ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ એવરેસ્ટનું જે છેલ્લું શિખર છે જેને આપણે સાગરમાથાના નામથી પણ ઓળખી શકીએ છીએ નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ નીમા કાંચા એક માણસનું નામ છે જે નેપાળનો છે અને તે શું હતો માઉન્ટેન ગાઈડ એટલે કે પર્વત ઉપર ચડે છે તેમાંનો એક ગાઈડ એટલે માર્ગદર્શન હતો માર્ગદર્શન આપનાર માર્ગદર્શક હતો ત્યાર પછી આપણે જોઈએ છે કે જે નેપાળી માણસ છે એ મારો પર્વત માટેનો ગાઈડ હતો કારણ કે એવરેસ્ટ પર્વત છે ને એ નેપાળમાં આવેલો છે અને નેપાળના જે ગાઈડ હોય ને એને જ વધારે ખબર હોય કે તેના પર્વત ઉપરનું ચઢાણ કેવું છે અને એ જ એ ગાઈડ હોય છે નેપાળી મેન છે હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાળી મેન તે એક સારો અને મદદ કરે તેવો એક નેપાળી માણસ હતો હું યુઝડ ટુ સ્કોલ મી એટ ટાઈમ્સ યુઝડ ટુ એટલે ટેવાયેલા હોવું અને સ્કોલ્ડ એટલે ઠપકો આપવો તે મને ઘણી વાર ઠપકો પણ આપતો હતો ટુ સ્કોલ્ડ એટલે ઠપકો આપવો સ્કોલ્ડ એટલે ઠપકો આપવો તે મને ઠપકો આપતો હતો વેન અપસેટ કે જ્યારે હું અપસેટ થઈ જાઉં ને અથવા તો મારું કોઈ કામ હોય હું યોગ્ય રીતે નથી કરતી ત્યારે એ પોતે અપસેટ થાય જેમ કે હું મારી મનમાંની ચલાવું અને મારે ચડવું એમ તેમ પર્વતો ચડતી હોઉં ત્યારે તે માણસ મને ઠપકો આપતો હતો વારંવાર સમજાવતો હતો ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બીગેન હવે પર્વત ચડવાનો છેલ્લામાં છેલ્લું શિખર છે ને એની શરૂઆત થઈ ગઈ તો બીગેન બીગેન અને બીગન ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ હવે શિખર ચડતા હતા એનો ભાગ કેવો હતો સૌથી પહેલા તો ડેન્જરસ એટલે ભયંકર ચડાણ છે ને એકદમ ભયંકર હતો અને નેરો એટલે સાંકડો નેરો એટલે સાંકડો અને પાથ એટલે રસ્તો અથવા તો માર્ગ ઉપર જતા એ શિખર ઉપર એટલો સાંકડો માર્ગ આવે છે જેમ કે એક જણ જતું હોય ને તો સામેથી બીજું આવતું હોય એને ઊભા રહેવું પડે એ આવી જાય પછી જ જોઈ શકે એટલે એક જ જણ જઈ શકે એટલો નાનો સાંકડો રસ્તો હોય છે આઈ સ્લીપડ એન્ડ ફેલ વન્સ હું તો એકવાર ત્યાંથી સ્લીપ પણ થઈ ગઈ અને પડી પણ ગઈ એવરી માય ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ હવે હું ચાલતા ચાલતા પડી ગઈ ને જેના કારણે મારી જે ઓક્સિજનની બોટલ હતી એ પણ નીચે પડી જાય છે અને પછી એમાંથી ઓક્સિજન લીક થવા લાગે છે નીકળવા લાગે છે આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેન ઇન લીગ સાથે સાથે હું સ્ટ્રગલ એટલે સંઘર્ષ કરતી હતી કોની સાથે તો મારો જે પગે નકલી પગ હતો અને મારો અસલી પગ એ બંને જે એકબીજા સાથે ઘસાય પડે છે ત્યારે તો જે પીડા થાય છે એનાથી પણ હું સંઘર્ષ કરતી હતી અને સહન કરતી હતી માય શેરપા સેડ આઈ મસ્ટ ફાઈટ શેરપા એટલે કોનું નામ છે નીમા કાંચા તે મને વારંવાર કહેતા હતા ફાઈટ એટલે લીવ કરી દે તો અહીંયાથી છોડી દે ફાઈટ એટલે છોડી દેવું તે મને વારંવાર સલાહ આપતા હતા કે તમે તું અહીંયાથી છોડીને જતી રહે અહીંયાથી આગળ ના કરીશ તારાથી નહીં થાય બટ આઈ ન્યુ દેટ દેર વોઝ નો ગોઈંગ મને ખબર હતી કે મારે અહીંયાથી પાછા જવું જોઈએ નહીં કારણ કે જો પૃથ્વી એટલે કે જમીન ઉપર છું તો ત્યાં પણ બધા એવી વાતો કરે છે કે મેં આત્મહત્યા કરવા માટે ગાડીમાંથી પડતું હોવું છે કે મેં
કંઈક ખરાબ એવી જ વાતો કરે છે એટલે મારે જીવવાનો કોઈ અધિકાર નથી. જો ત્યાં જઈશ તો ત્યાં લોકો મને જીવવા નથી દેવાના. એના કરતાં હું કંઈક એવું સારું કામ કરું કે જેના લોકો વખાણ કરે એટલે તે પોતે પાછા જવાની ના પાડે છે અને પોતાનું કામ પૂરું કરવાનું વિચારે છે. ગમે તે થશે તો હું એવરેસ્ટ ચડીને જ રહેવાની છું તેવું તે કહે છે. માય શેરપા સે આઈ મસ્ટ ક્વાઇટ, મારા શેરપા મને કહે છે કોઈ નથી છોડે દે. બટ આઈ ન્યુ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક અને મને ખબર હતી મારે તો અહીંયાથી પાછા જવું જોઈએ નહીં. આઈ પુશ ધ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. હું હંમેશા મારી જાતને છે ને થોડી ને થોડી આગળ ને આગળ ધક્કો મારી એટલે ખેંચી ખેંચીને લઈ જતી હતી કારણ કે મને પગે બહુ પીડા થતી હતી, હું ચાલી પણ નથી શકતી. માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ઇન્સિસ્ટિંગ એટલે આગ્રહ રાખવો. મારા શેરપા એવો આગળ રાખતા હતા કે મારે રિટર્ન થવું જોઈએ, પાછા જવું જોઈએ, ત્યારે હું હંમેશા મારા પગને આગળ ને આગળ ધકેલતી રહી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ વોચ ધ કન્ટ્રીઝ પ્લે. કે છે ઇનફ એટલે પૂરતો. ઇનફ એટલે પૂરતો, મારી જોડે છેક પીક ઉપર જવા માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન હતો. પાછા ને એને ખબર નથી એ જીવતી પાછી આવશે કે નહીં, પણ પહોંચી જવાય ત્યાં સુધીનો ઓક્સિજન હતો. ટુ રીચ, રીચ એટલે પહોંચવા માટે, અને સમિટ એટલે શિખર ઉપર. એન્ડ હોસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ, અને હું ત્યાં જઈને મારા દેશનો ઝંડાને હોસ્ટ એટલે ફરકાવીશ. વોટ હેપન્સ આફ્ટર વર્ડ્સ, કે છે તેના પછી શું બનશે એની મને કોઈ ચિંતા નથી. ડઝન્ટ મેટર એની મોર, એની મોર એટલે વધારે, અને મેટર એટલે બાબત, તેનાથી વધારે આગળ કઈ બાબત બનશે તેની મને કોઈ ચિંતા નથી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી, અને મેં નીમા કાંચાને એક દ્રઢ વિશ્વાસ સાથે કહ્યું, રિમેમ્બર, યાદ રાખો, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સ. મેં તેમને કહ્યું કે તમે ખાસ યાદ રાખો, જ્યાં સુધી તમે મનમાં એવું સ્વીકારો નહીં કે નક્કી ના કરો કે હું હારી ગયો છું, ત્યાં સુધી જીવનમાં કે દુનિયામાં કોઈની તાકાત નથી કે તમને હરાવી શકે છે. એટલે તમારું મન મક્કમ રાખશો તો તમે જીતવાના જ છો, પણ તમારે હારવાની જરૂર નથી. એટલે કે છે આપણે હાર નહીં માનીએ ત્યાં સુધી કોઈ આપણને હરાવવાનું નથી. ડિફીટ એટલે હારવું અને કન્સીડ એટલે સ્વીકારવું. યસ ઓકેશનલ ફેલ્યોર્સ વિલ ટેસ્ટ યુ. હા, તમે જિંદગી જે પણ જીવો છો ત્યાં નાના નાના પ્રસંગોમાં તમને નિષ્ફળતા તો મળતી જ રહે છે, બટ કીપ ટ્રાઈંગ, પરંતુ તમારે પ્રયત્ન સતત ચાલુ રાખવાના છે. સતત પ્રયત્નો ચાલુ રાખવાના છે. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટનલી ઓપન, માટે ઓપોર્ચ્યુનિટી એટલે કે તક, અને ગમે ત્યારે તકના દરવાજા છે ને આપોઆપ ખુલી જશે તમારા માટે. ચોક્કસ ક્યાંકથી તમને દરવાજો દેખાશે, કોઈ તક મળી જશે. એટલે હાર છે, તમે નિષ્ફળ પણ બનશો, પણ નિષ્ફળતા મળતા બેસી જવાની જરૂર નથી કે હવે મારું શું થશે, હું જીતીશ કે નહીં. આ પ્રયત્ન ચોક્કસ ચાલુ રાખવાના છે. એ જ નિષ્ફળતા છે ને એના એને પગથિયું બનાવીને તમે એક દિવસ સફળ થવાના છો, અથવા ત્યાં પહોંચી જવાના છો. દેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. ત્યાર પછી મેં જોયું કે નીમા કંચા છે મારી પાછળ પાછળ આવી રહ્યા છે અને મને જોઈ રહ્યા છે. અને ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ, હું ડ્રેગ એટલે ઘસડવું, હું મારી જાતને આમ એકબીજા ઘસડતી ઘસડતી છે ટોપ સુધી જાઉં છું, કારણ કે ચાલી પણ નથી શકતી સરખી રીતે. ધ ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન્ડ. હું થોડુંક ઘસડાવું પોતાની જાતને, પગ ઘસડી ઘસડીને ખેંચીને જાઉં, પછી પાછી થોડુંક ચાલું, ત્યાર પછી પાછી ફરીથી મારી જાતને ઘસડું, તેમ કરતાં કરતાં અંતે છેક ફાઇનલ સુધી હું પહોંચી જાઉં છું શિખર સુધી. એટલે અરુણિમા સિંહાએ ઘણો બધો સંઘર્ષ કર્યો છે પોતાની જાત સાથે અને પોતાનું ચઢાણ પૂર્ણ કરવા માટે તે ઘણી બધી હેરાન પણ થઈ ગઈ છે. ધ ટોપ ઇઝ સ્મોલ 20x20, એટલે જે પર્વત છે ને ત્યાં આવીને સીધો નથી, પણ આ રીતે છે. અને અહીંયા જે નાનું શિખર છે એ કેટલું છે? 20 બાય
20 નું નાનું શિખર છે, કેટલી નાની સ્પેસ છે. અને તેનું છે આઈસ ટેબલ એટલે બરફનું છે. આઈ સો સેવરલ ફ્લેક્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. મેં ત્યાં જોયું કે કેટલાય દેશના ઝંડાઓ છે ને ત્યાં ફરકી રહ્યા છે. આઈ હેડ લિવડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. અને આ ક્ષણને મેં મારા માઇન્ડમાં સારી રીતે ઉતારી દીધી કે હું જિંદગી જીવું છું અથવા તો બચી છું, અહીંયા સુધી પહોંચી છું, તો મારે પણ મારા દેશનો ધ્વજ અહીંયા ફરકાવવો જોઈએ. ધેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ ધેટ ફાઇનલી આઈ હેડ અરાઈવડ. અને અંતે હું ગમે તેમ કરીને શિખર સુધી પહોંચી ગઈ એટ 10:55 AM ઓન 21 May 2013. આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. આ ડેટ યાદ રાખજો. 21 May 2003 રોજ 10:55 એટલે કે સવારના 11:05 હું ત્યાં ઉપર પહોંચી ગઈ હતી, એક્ઝેક્ટ ટોપ ઉપર. આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. જાણે કે એવરેસ્ટના ટોપ ઉપર તો હતી, સાથે સાથે દુનિયામાં પણ હું પહેલી સ્ત્રી હતી જે અપંગ છે અને તે એવરેસ્ટ ચડી છે. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઈંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. મને એક જ સમયે ત્રણ વસ્તુનો વિચાર આવે છે. પહેલાં એક છે આ શિખર ઉપર હું ડાન્સ કરું, રડું કે હસું, કંઈ ખબર પડતી નથી. એક જ સમયે ત્રણ વસ્તુ કરવાનું મન થાય છે. માય માઇન્ડ વોઝ ધ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. કેલિડોસ્કોપ એક વિજ્ઞાનનું સાધન છે જેમાં તમે જોઈ શકો છો કે અંદર નવી નવી આકૃતિઓ સર્જાય, જેમ કે કાચના ટુકડાથી કે એનાથી બનેલું સાધન હોય છે, તમે હલાવો એટલે. એવી જ રીતે તે કહે છે કે મારા માઇન્ડમાં પણ લાગણીઓને ઘણા બધા પ્રતિકૃતિઓ છે કેલિડોસ્કોપ સાધનની જેમ. એવરીવન હેઝ એ રીઝન ટુ બી અલાઈવ. દુનિયામાં દરેક માણસને જીવવા માટે કોઈ ને કોઈ કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન્ડ. કદાચ બની શકે કે એવરેસ્ટ ચડવું એ જ કારણ મારું પણ હોઈ શકે છે. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝ્ડ બોથ માય હેન્ડ્સ હાયર. મેં મારા ફ્લેગને ત્યાં લહેરાવ્યો અને મારા બંને હાથ ઊંચા કર્યા. ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. અને મારા દેશનો રેકોર્ડ વિશ્વમાં નોંધાવ્યો કે ભારતની એક અપંગ મહિલા છે જેણે એવરેસ્ટને સર કરેલું છે. આ પાઠમાં તમે જુઓ છો જેણે ઘણા બધા સંઘર્ષ સાથે અરુણિમા સિંહા છે ને તે પોતે એવરેસ્ટને સર કરી લે છે અને એને ઘણી બધી મુશ્કેલીઓ પણ પડેલી છે. હવે આ જેટલો છે એટલું એકવાર ફરીથી તમને ડિસ્કસ કરી લઉં છું જેથી તમને ખ્યાલ આવે. સીન નંબર 4. સીન 4. આઈ અરાઈવડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11 April 2013. 2013 11 April રોજ હું બેઝ કેમ્પ ઉપર હતી. નિયર અબાઉટ 2 years અને 2 વર્ષ પછી હેડ પાસ ધ સીન્સ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેક. કે જે એક્ઝેક્ટ 2 વર્ષ થવાયા હતા જેની નજીકમાં જ કે મને ગાડીમાંથી ફેંકી દેવામાં આવી હતી, થ્રો કરી હતી, એના 2 વર્ષ પછી જ આ ઘટના બની છે. એટ ધ કેમ્પ નો બડી સીમ્ડ ટુ નો ધે આઈ હેડ એન આર્ટિફિશિયલ. અમારા કેમ્પમાં કોઈને પણ જાણ હોય તેવી મને લાગતું નથી કે મારે આર્ટિફિશિયલ લેગ છે તેવી કોઈને ખબર હોય. વન ડે વાઇલ રિટર્નિંગ માય લેફ્ટ લેગ વો ગોટ વેટ વિથ નો. અને અમે જ્યારે પાછા ફરતા હતા તે દરમિયાન મારો ડાબો પગ છે ભીનો થઈ ગયો હોય છે બરફના કારણે. બીકોઝ આઈ હેડ સ્લીપડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ. ચીકણી જે જમીન છે સપાટી તેના ઉપર ચાલતા ચાલતા હું વારંવાર પડી જાઉં છું, એટલે કે પડું છું, જેના કારણે મારો લેફ્ટ લેગ છે આર્ટિફિશિયલ લેગ ભીનો થઈ જાય છે. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. બીજા દિવસે સવારે મેં મારા આર્ટિફિશિયલ લેગને સૂર્યના પ્રકાશમાં સુકાવવા માટે મૂક્યો. એટ ધેટ ટાઈમ અને તે જ સમયે સમ ફોરેનર્સ રિયલાઇઝ ધ ધેટ. કેટલાક ફોરેનર્સને સમજણ પડી અથવા ખબર પડી. આઈ હેડ ઓનલી વન લેગ કે મારે તો માત્ર એક જ પગ છે. આફ્ટર ધેટ માય TRP સોર્ડ. અને ત્યાર પછી તો મારો ટેલિવિઝનમાં અને બધે મારા સારા એવા ન્યૂઝ ફેલાવી ગયા અને સારો એવો મને નામના હોય TRP એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ એટલે ન્યૂઝ જોયા. ઇન માય ફાઇનલ એક્સપેડિશન કુશાગરમાં કે જે છેલ્લે મારો અંતિમ ચઢાણ છેલ્લું ચઢાણ શરૂ થયું જે સાગરમાથાના નામથી ઓળખાય છે. સાગરમાથા એ એવરેસ્ટનું એક બીજું નામ પણ છે કારણ કે એવરેસ્ટ થયો તે પહેલાં ત્યાં એક દરિયો હતો, સાગર હતો, અને એના ભાગ ઊંચા થયા અને ત્યાર પછી તે પીક એક શિખર બની જાય છે. નિમા કંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. અને મારો જે ગાઈડ છે તેનું નામ છે નિમા કંચા અને એ
ઠીક છે. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલી સ્નેક. તે નેપાળનો માણસ છે અને મારો ગાઈડ પણ છે. હુ યુઝ ટુ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. જ્યારે તે પોતે અપસેટ થઈ જાય ને હું યોગ્ય કામ નથી કરતી તો તે મારા ઉપર ચીડાય છે, મને ઠપકો પણ વારંવાર આપતા હોય છે. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. અને છેલ્લે મારો અંતિમ ચઢાણ શરૂઆત થઈ જાય છે. ઇટ વોઝ એ વેરી ડેન્જરસ ને પાથ. તે એકદમ ભયંકર અને સાંકડો રસ્તો છે. આઈ સ્લીપડ એન્ડ ફેલ વન્સ ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. હું વારંવાર લપસી પડું છું, નીચે પડું છું, જેના કારણે મારો જે ઓક્સિજનની બોટલ છે ને તે પણ ઓક્સિજન મારો વહી રહ્યો છે અંદરથી. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. અને મારા પગમાં વધારે પીડા થઈ રહી છે તે હું સંઘર્ષ પણ સહન કરું છું. માય શેરપા સે આઈ મસ્ટ ક્વાઇટ. મારા શેરપા મને કહે છે, નીમા કંચાનું ધામ, નીમા કંચા મને વારંવાર કહેતા હોય છે કે તમે અહીંયાથી આજે છે ને ચડવાનું એ છોડી દો, ક્વિટ એટલે છોડી દો. બટ આઈ ન્યુ ધેટ There was no going back. મને ખબર હતી અહીંયાથી કંઈ જ બનવાનું નથી, અથવા તો અહીંયાથી હું પાછી જઈશ તો તે મારા માટે યોગ્ય નથી. કારણ કે કોઈ જ ફરીથી મને સ્પોન્સરશીપ નથી આપવાનું અને એવરેસ્ટ ચડવા એક સામાન્ય બાબત હતી, તેના માટે ઘણા બધા ખર્ચા પણ કરવા પડે છે. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. માય શેરપા સેડ આઈ મસ્ટ ફાઇટ. બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. આઈ પુશ્ડ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. અને જ્યારે જ્યારે મારા શેરપા મને કહેતા હતા કે તું અહીંયાથી હવે પાછી જતી હતી, ત્યારે હું ધીમે ધીમે મારી જાતને આગળ ને આગળ લઈ જતી હતી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ. કે છે મારી જોડે માત્ર એવરેસ્ટ ઉપર પહોંચવા માટે ખાલી પૂરતો ઓક્સિજન હતો. એન્ડ હોસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. અને દેશનો ધ્વજ પરખાવો, એટલું જ મારું કામ હતું. વોટ હેપન્સ આફ્ટર વર્ડ્સ ડઝન્ટ મેટર એની મોર. મારા માટે તો એ વાત અગત્યની નથી કે ત્યાર પછી શું બન્યું છે. આઈ ટોલ્ડ નીમા કંચા ફેમિલી. અને ત્યાર પછી મેં નીમા કંચાને દ્રઢતાથી કહી દીધું, રિમેમ્બર, યાદ રાખો, નો વન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સિડ. જ્યાં સુધી તમે તમારા મનમાં નક્કી નહીં કરો અથવા તો સ્વીકારી નહીં લો હાર, ત્યાં સુધી કોઈની પણ તાકાત નથી કે તમને હરાવી શકે છે. યસ, ઓકેશનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ, બટ કીપ ટ્રાઇંગ. કે છે જીવનમાં કેટલી વાર તમને નિષ્ફળતા મળે એટલે કે તમારા ટેસ્ટ લેવાતા જ રહે છે, પરંતુ તેમાં નિષ્ફળતા મળે તો પણ તમારે સતત પ્રયત્નો ચાલુ રાખવાના છે. એક સમય એવો આવશે કે તમે ચોક્કસ સફળ થશો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટનલી ઓપન. અને તપના દરવાજા ચોક્કસ એક સમય ખુલી જશે. Then I could see him following me even as I continued to drag myself to the top. ત્યાર પછી મેં જોયું કે નીમા કંચા મારી પાછળ પાછળ આવી રહ્યા છે. હું મારી જાતને ઘસડાતી ઘસડાતી ટોપ તરફ લઈ જઈ રહી છું. ધ ડ્રેક વોક ડ્રેક કન્ટિન્યુડ ટીલ ઇટ ફાઇનલી હેપન્ડ. હું મારી જાતે ઘસડું, પાછી થોડુંક ચાલું, પાછી પાછી ઘસડું, તેમ કરતાં કરતાં છેલ્લે અંતે સુધી પહોંચી જઉં છું ટોપ સુધી. ધ ટોપ ઇઝ એ સ્મોલ 20x20 આઈસ ટેબલ. જે ટોપ છે ને પર્વતનું, શિખરનું, તે કેવું છે 20x20નું એક બરફનું શિખર છે એટલું. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. મેં ત્યાં જોયું કે કેટલાય દેશના, બીજા અલગ અલગ દેશના કેટલાય ધ્વજ ત્યાં ફરકી રહ્યા છે. આઈ હેડ લિવડ ધીસ મુમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. મને હજુ પણ તે ક્ષણ યાદ આવે છે અને મારા મનમાં હું તે ક્ષણને જીવી લઉં છું. I did not have to be told that finally I had arrived. મને કહેવાની જરૂર નથી કોઈને પણ કે અંતે હું ત્યાં પહોંચી ગઈ. At 10:55 AM on 21st May 2013 2013 અને 10:55 AM એટલે કે સવારનો સમય છે ત્યારે હું ત્યાં પહોંચું છું. I was on the top of the world. અને દુનિયામાં હું સૌથી ઊંચા શિખર ઉપર છું. I felt like dancing, crying and laughing at the same time. અને એક જ સમયે મને અલગ અલગ વસ્તુ કરવાનું થાય મન થાય છે. જેમ કે એમ થાય છે હું ડાન્સ કરી લઉં, પછી એમ થાય છે ના હું રડી લઉં, અને પાછું એમ થાય છે કે ના લાફિંગ કરું. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. મારું માઇન્ડ છે ને ઇમોશન્સથી સંપૂર્ણ ભરેલું છે, અલગ અલગ પ્રકારની લાગણીથી. એવરી વન હેઝ એ રીઝન ટુ બી અલાઈવ. જીવનમાં દરેક માણસને, દુનિયાના દરેક માણસને જીવવા માટે કોઈ ને કોઈ કારણ હોય છે.
મે બી ધીસ વોઝ માય કે છે એવરેસ્ટ ચડવું એ કદાચ મારું પણ એક કારણ હોઈ શકે આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેસ્ટ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ મેં મારા ફ્લેગને હાથમાં લઈને મારા બંને હાથને બહુ જ ઊંચા કર્યા અને મારા દેશનો રેકોર્ડ છે દુનિયામાં બનાવી દીધો કે ભારતની એક અપંગ મહિલા છે તેણે પણ એવરેસ્ટને સર કર્યો છે અને ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ એમને પાઠ પૂર્ણ થાય છે અને પાઠ પૂર્ણ થયા પછી આ પાઠમાંથી કેવું પૂછાઈ શકે છે તો તે આપણે જોઈએ તો પાઠમાંથી આપણને પહેલાં તો આખા પાઠમાંથી જ્યાં જ્યાં વાક્યો છે એક પ્રયોગ ફોલ્સ યાદ રાખવાના છે જેમ કે આ છેલ્લે છેલ્લે વાક્ય છે ઘણી વાર પૂછાય છે માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ તો વાક્ય કયું છે પછી આગળ છે કે અરુણિમા સિન્હા વોઝ ને વોલીબોલ પ્લેયર છે અને આપણે જો ફૂટબોલ લખ્યું તો આપણને ખોટું પડે એટલે આપણે કયા વાક્ય છે પાઠના ચાર સીન સુધીના બધા જ વાક્યો યાદ રાખવાના નિમા કંચા છે એના ગાઈડ છે અને એ કોણ છે નેપાલીસ છે એટલે અલગ નામ આવી જાય તો પણ ખોટું પડે અને કઈ તારીખે તેમણે સર્વ કર્યું અને જે ટોપ છે 20x20 અને આઈસ ટેબલ છે તો પહેલા તો ટ્રી ફોલ્સ આવશે ત્યાર પછી પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નના જવાબ પૂછાતા હોય છે એ પણ આપણે આમાંથી કરીશું એ આપણે જાતે જ બનાવજે તમે 10th અને અત્યાર સુધી કરીને આવ્યા છો અને એક ફકરો પૂછાય છે ફકરાની અંદર ત્રણે ખાલી જગ્યા હોય છે અને તે ખાલી જગ્યાઓના જવાબ તમને અંશમાં આપેલા જ હોય છે બે કે આડાવળી હોય છે 50 નો પેપર હોય તો બે 3 1 માર્ક્સ પણ ધારો કે આ એકમ કસોટી કે આવે છે એમાં તો 2 માર્ક્સની બી પૂછાતા હોય છે બે ખાલી જગ્યાઓ આપી હોય જેના જવાબ તમારે બે એમાંથી નક્કી કરવાના હોય છે તો એ પણ તમે એમાંથી લખી શકો છો તમારે ખાલી ગ્રામરનો એક જ પોઈન્ટ સમજ હોવો આવશે ખાસ લેંગ્વેજ ફંક્શન એ તમારે કરવાનું છે કે આપણે પછી કરીશું અને આ જ વિડીયો તમે ધ્યાનથી જોઈ લેજો કે જેથી તમને ક્યાં એવું ના લાગે કે અમને કંઈ સમજૂત નથી પડતી અહીં આપણે પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં આપણે રીડ 2 નો અભ્યાસ કરીશું એકવાર વિડીયો ખાસ જોજો બધા